નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના ચોખ્ખું ચણાક કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રંગલા, મને એમ તો કે આટલા બધા દિવસ મારા વગર તે બધા પ્રોગ્રામો સ્વચ્છતા ના કર્યા ક્યાં? અરે રંગલી, હું તો ભારત ભ્રમણ કરીને આવ્યો. ભારતના દરેક ખૂણે જઈને આવ્યો અને સ્વચ્છતાના પ્રોગ્રામો જોઈને આવ્યો. સાથે મળીને ચલાવીએ સૌ સ્વચ્છતા અભિયાન. હા, સ્વચ્છતા અભિયાન ભાઈ, સ્વચ્છતા અભિયાન. ગંદકી થશે દૂર તો વચ્ચે ભારત દેશ નિશાન. કોઈ જો કચરો ફેંકે એને રોકી દોડજો ધ્યાન, રોકી દોડજો ધ્યાન. વિચાર વાણી વર્તન માં પણ ચોખ્ખાઈ ને દોસ્તાન ભાઈ, ચોખ્ખાઈ ને દોસ્તાન. તા થૈયા થૈયા તા થઈ સ્વચ્છતાથી આગળ વધીએ. 24 કલાક પ્રલયે કે બનાવી દઈશું સગડું ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક. આખું ગુજરાત ચોખ્ખું ચણાક, સગડું ચોખ્ખું ચણાક. રંગલી, સાચું કહું, જો આ રીતે જ આપણો દેશ સ્વચ્છતામાં આગળ વધશે તો આપણું સ્વચ્છતાનું સ્વપ્નું એક દિવસ જરૂર પૂરું થશે. હા રંગલા, વાત તો તારી એકદમ સાચી. જો સ્વચ્છતા એ માત્ર બાહ્ય સ્થિતિ કે પરિસ્થિતિ નથી, એ આંતરિક સ્થિતિ છે, એટલે કે અંદરથી આવવી જોઈએ. હા રંગલી, જો સ્વચ્છતા એ ગુણ છે તો ગંદકી એ અવગુણ છે. એકદમ સાચી વાત. સ્વચ્છતા જો આપણી પ્રકૃતિ બને ને તો પ્રગતિ આપણી સંસ્કૃતિ બની જાય. તે જોયું ને, હીરામોતી સોસાયટીના સભ્યો સ્વચ્છતા માટે કેટલા જાગૃત છે. બધા સાથે મળીને સોસાયટીને કેટલી સ્વચ્છ અને સુંદર રાખે છે. હા રંગલી, અને હજી તો આપણે હીરામોતી સોસાયટીની સ્વચ્છતાની ઘણી વાતો કરવાની બાકી છે. તો ચાલ આપણે ત્યાં જ પહોંચી જઈએ. હા હા, ચાલ ફટાફટ પહોંચી જઈએ. ચાલ ચાલ. આપણે બધા જાણીએ છીએ કે 2 ઓક્ટોબર 2014 આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક અભિયાન ચાલુ કર્યું હતું, સ્વચ્છતા અભિયાન. અને એ આપણા રાષ્ટ્ર મહાત્મા ગાંધીજીનું એક સપનું હતું. તો આપણે બધા આપણા જે ઘટકો છે, પાણી છે, હવા છે, ખોરાક છે, એ બધા જેટલા બી પરિબળો છે એ સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ આપણું ઘર અને સોસાયટી નહીં, આપણા રસ્તાઓ, ઓફિસ, બીજા બધા જે બી આપણી આસપાસનું વાતાવરણ છે એ સ્વચ્છ રાખવું જોઈએ. જેમ હવે ચોમાસું નજીક આવે છે તો આપણે ઘરની આજુબાજુમાં જે બી ખાબોચિયા ભરાયેલા હોય કે જે બી આપણો કચરો વેસ્ટ છે એમાં પાણી ના ભરાઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એનાથી મચ્છર ફેલાય છે. જો ચોખ્ખું પાણી આપણે પક્ષીઓને પાણી પીવડાવવા માટે રાખીએ છીએ એનાથી ડેન્ગ્યુના મચ્છર થવાના ચાન્સીસ હોય છે. તો એ બધી આપણે સ્વચ્છતાનો એક ભાગ છે, એટલા માટે એ બધું આપણે ધ્યાન રાખી અને સ્વચ્છ રાખવું જોઈએ. આપણે ગાડીમાં બેસ્યા હોય, કંઈ બી પડીકું ખાઈએ તો સીધું ડાયરેક્ટ બહાર નાખીએ છીએ. પરંતુ આપણે કોઈ બી પોલિથીનમાં નાખીને જ્યાં ત્યાં ડસ્ટબિન દેખાય ત્યાં આપણે નાખી દેવું જોઈએ. બાળકો જ્યારે બી નળ ખોલે છે હાથ ધોવા માટે તો નળ ખુલ્લો રાખે છે, પરંતુ એમને શીખવાડવું જોઈએ કે પાણીનો બચાવ કરવો જોઈએ. આપણે આરોનું પાણી યુઝ કરતા હોઈએ છીએ, સારું પાણી, તો આરોનું જે વેસ્ટ પાણી હોય છે એનો બી આપણે સદુપયોગ કરવો જોઈએ. ધારો કે ઝાડપાનને પીવડાવવા માટે, અથવા તો કે વાસણ કપડા માટે, કે ઘરના કોઈ બી બીજું વેસ્ટ કામમાં એ પાણી યુઝ થઈ શકતું હોય તો તમારે આરોનું પાણી એવી રીતે વાપરવું જોઈએ. તો આપણે પાણીનો સદુપયોગ સમજીને વાપરવું જોઈએ તો બીજા લોકોને પાણી એટલું ઉપયોગમાં આવી શકે છે. કે ઘરમાં તમે સ્વચ્છતા સાચ રાખો છો એટલી જ તમારા આંગણામાં કે તમે જે સોસાયટીમાં રહેતા હો ત્યાં બી તમારે એટલી સ્વચ્છતા રાખવી જોઈએ. તમારા બાળકોને બી સ્વચ્છતા વિશેના પાઠ ભણાવવા જોઈએ, જ્યાં ત્યાં કચરો ના નાખવો જોઈએ. ધારો કે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ તો રોડ ઉપર આપણે જેમ ઘરમાં આપણા બાળકોને ક્યાંય કચરો નથી ફેંકવા દેતા, તો રોડ ઉપર બી એ બી આપણી જ પ્રોપર્ટી કહેવાય, તો ત્યાં બી આપણે કચરો ના નાખવો જોઈએ. બને ત્યાં સુધી આપણે કચરો આપણી સાથે રાખવો જોઈએ જોડે જ, અને જ્યાં બી ડસ્ટબિન આવે ત્યારે કચરો એમાં નાખવો જોઈએ, રોડ ઉપર જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને,
देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा कर लिया हमने। स्वच्छता जेवी रीते आपणे घर में राखीए छे, आपणा आंगणा में राखीए छे, एवी सोसायटी में भी राखवी जोईए। અને સ્વચ્છતામાં કચરો સૂકો અને ભીનો બંને અલગ રાખવો જોઈએ। ફ્રૂટ છે, એના છોતરા કે ચાનો કૂચો કે એઠવાડ છે, એ બધો એક ડોલમાં અલગ કરવો જોઈએ। અને બીજો સૂકો કચરો કે જે છે, પ્લાસ્ટિક છે, કાચના ટુકડા છે કે બોટલ છે, એ વગેરે સૂકો કચરો એ બધો અલગ નાખવો જોઈએ। અને ભીના કચરાનો આપણે ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। એ રીતે આપણે પર્યાવરણમાં પણ સ્વચ્છતા રાખી શકીએ છીએ। સ્વચ્છતા રાખવા માટે આપણે બધાને કહેવું જોઈએ કે બધા બહાર કચરો ના નાખશો, અંદર ડસ્ટબિનમાં નાખો કે પછી પોલિથીનમાં ભેગો કરીને જ્યારે આવે કચરાવાળો એની અંદર નાખો, બહાર વેસ્ટ ના કરશો, કચરાને બહાર ના નાખશો। ચોખ્ખું ચણા ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખા તન મન આપણા સદા રહે સંગાત। સ્વચ્છ ભારત કા ઇરાદા કર લિયા હમને, ચોખ્ખું મારું દિલડું હસતું રહે સદાય। સ્વચ્છતાની વાતને સૌના દિલમાં ઠસાવો, આપણા દેશને સુંદર બનાવો। સ્વચ્છતા કા દીપ જલાયેંગે, ચારો ઓર ઉજિયાલા ફેલાયેંગે। ગાંધીજી કા થા યહી ઇરાદા, સ્વચ્છ હો દેશ હમારા। હમસે નિકલેગી સ્વચ્છતા કી એક નદી, છલ 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 કલ 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 કલ, એક ધુલી સી જિંદગી। स्वच्छता की ज्योत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। સ્વચ્છતા વિશે તો આપણે બધા જાણીએ છીએ કે સ્વચ્છતા સૌને રાખવી જોઈએ, પોતપોતાનું સ્વચ્છતા સ્વસ્થ રાખવાનો એ બધાનો મૂળભૂત ફરજ છે, હક છે, એમ કહીએ તો બી ચાલે। હવે વાત કરીશું પાણી વિશે। જળ એ જીવન છે, જેમ મનુષ્યને જળની જરૂર હોય છે એમ પશુ પક્ષી છે, ઝાડ છે, ફૂલ છે, પાંદડા છે, એ લોકોને બી જળની જરૂર પડે છે। તો આપણે એ માટે બહાર કુંડા બનાવીશું પશુ પક્ષી માટે, બહાર બીજે કંઈક ઢોર જે આપણે પશુ પક્ષી કહીએ ઝાડ પાંદડાને પાણી છાંટીશું। એ જ રીતે પછી એમ વાત કરીએ તો સ્વચ્છતાની, તો આપણે જેમ કુંડા તો ભર્યા પછી ઝાડ પાંદડાને પાણી છાંટ્યું, તો પછી આવતા હવે આવે છે ચોમાસું, તો ચોમાસામાં જ્યાં ત્યાં પાણી ભરાઈ રહે, કુંડા ભરેલા રહે, તો આપણે સ્વચ્છતાનો ભાગ રીતે જોવા જઈએ તો કુંડામાં જે એક ના એક ધારું પાણી ભરાઈ રહે ત્યાં જીવજંતુ અનેક જે રોગો ઉત્પન્ન કરે એવા જીવાણુ એવા પેદા થાય છે। તો આપણે એના માટે એ જગ્યા સાફ કરાવવી જોઈએ, જંતુનાશક કીટક જે આપણે દવા કહીએ એ છંટકાવ કરવી જોઈએ, જ્યાં ત્યાં પાણી ના ભરાઈ રહે એનું ધ્યાન રાખવું જોઈએ। તો આ બધું એક સ્વચ્છતાનો જ ભાગ છે, જે આપણે મૂળભૂત ફરજ છે અને એ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ। સ્વચ્છતા અમે આપણે આપણા ઘરમાં રાખીએ છીએ, આપણું જોઈને આપણા બાળકો પણ ઘરમાં સ્વચ્છતા રાખતા શીખે। વારંવાર તેમને કહેવું કે તે હાથ ધોવે, કચરાની જગ્યાએ મૂકે, અને કચરો પણ અમે અલગ અલગ રીતે એકઠો કરવો જોઈએ। કચરો કાચ છે, લીલો કચરો છે, સૂકો કચરો છે, શાકભાજીના છોતરા છે, એ બધું અલગ અલગ રાખવું જોઈએ અને એને અલગ રીતે યોગ્ય રીતે કચરામાં નાખવું જોઈએ। રસ્તામાં આવતા જતા આમ તેમ કાચને ગમે તેમ ફેંકીએ છીએ, તે ગાયો એ બધા કાચ નાતે ખાય છે, ગાયોને પણ નુકસાન થાય છે। કચરો પણ જતી વખતે આમ તેમ છૂટા હાથે નહીં ફેંકવો, ડસ્ટબિનમાં ફેંકવો। આપણે ખાનગી વસ્તુ ધારો કે ઘરને ચોખ્ખું રાખીએ છીએ, એમ જ્યારે જાહેર જગ્યાએ આપણે પ્રવાસી તરીકે જઈએ કે બાગ બગીચા છે, મંદિરો છે, ત્યારે આપણે ખોટું લખાણ ના લખવું જોઈએ, થૂંકવું ના જોઈએ કોઈ જગ્યાએ, કે પછી સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી બહારના લોકો આવે પ્રવાસીમાં પર્યટન તરીકે તો એ સારો એક સંદેશો લઈને જાય, અને એ સંદેશો લઈ ગયા બાદ એમને એક ઇન્ડિયા વિશે એક ન્યૂઝ મળે કે સ્વચ્છતા ભારતમાં સ્વચ્છતા છે, જ્યાં સ્વચ્છ સોને કી ચિડિયા બોલે છે ઇન્ડિયાને, ત્યારે ઇન્ડિયા સ્વચ્છ થઈ શકે છે।
અને એ ન્યૂઝ આપણા દ્વારા જ પહોંચી શકે છે. અને આપણે જો શરૂઆત કરીશું સ્વચ્છ રાખવાનું, ત્યારે લોકોને કહી શકીશું કે સ્વચ્છ રહેવું જોઈએ. અને સ્વચ્છ રહીશું તો આપણી આજુબાજુનો એરિયા સ્વચ્છ રહેશે, અને એ આજુબાજુનો એરિયા સ્વચ્છ જોઈને બીજા લોકો બી સ્વચ્છ થતા શીખશે. ભારત દેશ સ્વચ્છ થશે તો ગામડા સ્વચ્છ થશે, ગામડા સ્વચ્છ થશે તો શેરીઓ સ્વચ્છ થશે, શેરીઓ સ્વચ્છ થશે તો આપણા ઘર સ્વચ્છ થશે, અને જો ઘર સ્વચ્છ થશે તો આપણા બાળકો સ્વચ્છ થશે. અને એ ખૂબ જ જરૂરી છે અને કરવું જ જોઈએ. અને આપણે નાનાથી મોટે, નાનાથી માંડીને બધા મોટા સુધીને એનો સાથ અને સહકાર આપવો જોઈએ. ઠેર ઠેર કચરો ન થાય એના માટેના બોર્ડ લગાવવા જોઈએ, પોસ્ટરો લગાવવા જોઈએ. કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, કોઈ પણ દેશનો હોય કે કોઈ પણ ગામડાનો હોય, પણ એને સ્વચ્છતા તો દરેકને, સ્વચ્છતા રાખવી એ દરેકને લાગુ પડે છે અને રાખવી જરૂરી છે. સ્વચ્છતા, સ્વચ્છતા એ જ પ્રભુતા, આ શીર્ષકને આપણે સાકાર કરવું જોઈએ. કારણ કે આજકાલના જમાનામાં કિડ્સ માટે, એટલે કે બાળકો જે છે એ પડીકા જે કહીએ છીએ આપણે, ફૂડ પેકેટ્સ, એનું એનો વપરાશ વધી રહ્યો છે. તો એની અંદર ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ વધારે થતો હોય છે, અને જ્યાં ને ત્યાં આપણે પ્લાસ્ટિકનો વેડ જ્યાં ને ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. અને આ પ્લાસ્ટિકને જ કારણે પ્રદૂષણ વધે છે અને ગંદકી પણ એટલી જ વધે છે. તો આ ગંદકી એ આપણા દરેકને માટે જ્યાં ત્યાં રોગચાળો પણ ફેલાવે છે, અને રોગચાળોને આપણે દૂર કરવો જોઈએ. અને એના એના ઉપચાર માટે જ આપણે બાળકોને આવા ફૂડ પેકેટ્સથી દૂર રાખવા જોઈએ, જેથી કરીને બાળકો પણ, બાળકોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમજ એ લોકો પણ સ્વસ્થ બને અને આજુબાજુનો વિસ્તાર પણ સ્વચ્છ રહે. અને એ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે સદંતર રીતે બંધ કરવો જોઈએ. મિત્રો, જો હોય આપના ગલી, ગામ, મોહલ્લા, શાળા, કોલેજ કે સોસાયટી ચોખ્ખા ચણાક, તો અમે પણ આવીશું આપને ત્યાં. જોડાવું છે ને અમારી સાથે, તો લખો અમારું સરનામું. કાર્યક્રમ અધ્યક્ષ, ચોખ્ખું ચણાક કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. મિત્રો, અમારો કાર્યક્રમ ચોખ્ખું ચણાક આપ હવે યુટ્યુબ પર પણ નિહાળી શકો છો, ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ કરીને. સ્વચ્છતાની વધુ વાતો સાથે આવતા સપ્તાહે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. જાગ ઉઠેંગે ભાગે હમારે સ્વચ્છ બને.